તાલુકાના ઉદવાડામાં પારસીઓનો ઈરાન શાહ ઉદવાડા મહોત્સવ યોજાઈ રહ્યો છે. સતત 3 દિવસ ચાલનાર આ મહોત્સવમાં દેશ અને દુનિયાભરના પારસીઓ ઉપસ્થિત રહેશે. પાટી તાલુકાના ઉદવાડામાં પારસીઓનો ઈરાન શાહ ઉદવાડા મહોત્સવ યોજાઈ રહ્યો છે. સતત 3 દિવસ ચાલનાર આ મહોત્સવમાં દેશ અને દુનિયાભરના પારસીઓ ઉપસ્થિત રહેશે. પ્રથમ દિવસે રાજ્યના કાર્યકારી પ્રમુખ પ્રધાન વિજય રૂપાણી અને કેન્દ્રીય પ્રધાન મુખ્યતર અબ્બાસ નકલીએ ખુલ્લો મૂક્યો છે. મહોત્સવના બીજા દિવસે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ ઉદવાડા મહોત્સવમાં હાજરી આપી હતી. મહત્વપૂર્ણ છે કે દુનિયાભરમાં વસતા પારસીઓ માટે ઉદવાડા સૌથી મોટું ધર્મ સ્થળ છે, જ્યાં પારસીઓના આરાધ્ય દેવ શ્રીજી પાક ઈરાન શાહ બિરાજે છે. આથી પારસીઓના કાશી એવું ઉદવાડા હેરિટેજ ગામ છે. આથી ઉદવાડામાં ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પારસીઓના ઐતિહાસિક વારસાને ઉજાગર કરતા ભવ્ય પ્રવેશ દ્વારનું નિર્માણ કરવામાં આવ્યું છે. અંદાજે 70 લાખના ખર્ચે તૈયાર થયેલા આ ભવ્ય પ્રવેશ દ્વારનું કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ મહોત્સવમાં યોજાઈ રહેલ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ સ્મૃતિ ઈરાનીએ હાજરી આપી હતી. જેમ દેશ અને દુનિયાભરમાંથી આવેલા પારસીઓએ વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમ રજૂ કર્યા હતા. આ પ્રસંગે પારસીઓના ધર્મગુરુ વડા દસ્તુર સાથે દમણના પ્રશાસક પ્રફુલ્લ પટેલ અને પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ સહિત અનેક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સ્મૃતિ ઈરાનીએ 2 વર્ષોથી ચાલતા આ ઉત્સવને લઈ દુનિયાભરના પારસીઓ એક છત નીચે આવીને એકબીજા સાથેના સંબંધો મજબૂત બનાવે અને પોતાની માતૃભૂમિમાં આવીને પારસીઓની નવી પેઢી પોતાના ધર્મ વિશે જાણી જોઈને પરંપરાઓને આગળ વધારવા મહત્વપૂર્ણ પુરવાર થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. કમ્યુનિટી અપને વિષયો પર આજ સાયન્સ કી દ્રષ્ટિ સે કમ્યુનિટી અપને વિષયો પર આર્થિક વિષયો કે માધ્યમ સે કેસે રાષ્ટ્ર કો સશક્ત કર સકતી હે ઇન સબ વિષયો પર ચર્ચા કર રહી હે ઓર રાષ્ટ્ર કે નવનિર્માણ મે પ્રધાનમંત્રી જી ને જો કહા હે કે ભારત કા નવા નિર્માણ ન્યૂ ઇન્ડિયા મે ઝોરાસ્ટ્રિયન કમ્યુનિટી કા ક્યા યોગદાન હો સકતા હે ઇસ પર જો પરિચર્ચા હે ઉસ પર અમૃત પટેલ નો રિપોર્ટ પારડી.